નમસ્કાર હું પ્રવીણ ગુજરાતીમાં ઘણા લોકો કહે છે કે નામમાં શું રાખ્યું છે ભલે લોકો આમ કહેતા હોય પરંતુ નામમાં ઘણું બધું રાખ્યું છે એ વાત તમે પણ જાણો છો આવો જોઈએ અને એવા કિસ્સાની વાત કરીએ અને એવા ગામની વાત કરીએ કે તેના બે બે નામ છે જેના કારણે લોકો આ ગામના નામને લઈને ઘણા કન્ફ્યુઝ પણ થાય સવાલ એ થાય કે ગામનું સાચું નામ છે શું એક જ ગામના બે નામ નામની ગડમથલથી મોટી સરકારી ચોપડે ગામનું અલગ અલગ નામ ગામના નામના બે અલગ અલગ સાઇન બોર્ડ આ છે નસવાડી તાલુકાનું સાગપાલ્યા ગામ અરે નહીં નહીં આ છે કેસરપુરા ગામ અરે રે આ નામમાં એવી ગઢમથલ છે કે આ ગામને સાગ પાલિયા કહેવું કે પછી કેસરપુરા નસવાડી તાલુકાના આ ગામના બબ્બે નામના કારણે લોકો ભારે ગુંચ અનુભવે છે તમને જાણીને નવાઈ લાગશે કે નવસો લોકોની વસ્તી ધરાવતા આ ગામના નામને લઈને માત્ર લોકો જ નહીં પરંતુ ખુદ સરકારી વિભાગ પણ ગોથે ચડ્યા છે આ ગામમાં પ્રાથમિક શાળા સાગ નામથી ચાલે છે જ્યારે આંગણવાડી કેસરપુરાના નામથી ચાલે છે બાજુમાં આંગણવાડી છે એ કેસરપુરાના નામથી ચાલે છે ગામના નામથી પણ અમને ઘણીવાર શાકપાડિયાના નામની ટપાલ આવે છે તો ઘણીવાર મુશ્કેલી પડે છે મળતી નથી અને બે વિરોધાભાસી નામ છે તો સાકવાડિયા કેસરપુરા એ જ શાકપાડિયા છે સાકપાળિયાને દફ્તરી ચોપડે નોંધાયેલું છે એટલે અમારી શાળા શાકપાડિયાના નામથી ચાલે છે અહીં મતદાન મથક પણ કેસરપુરાના નામથી ચાલે છે તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ગામના નામ સાગપાલિયા અને કેસરપુરા એમ બબ્બે સાઈનબોર્ડ પણ મારવામાં આવ્યા છે ગામમાં સરકારના બે વિભાગો પંચાયત માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ આર વિભાગના અલગ અલગ રસ્તા છે બંનેના રેકોર્ડ પર સાગપાલિયા નામ બોલે છે જ્યારે તાલુકામાં ગામનું નામ કેસરપુરા છે ત્યારે અધિકારીઓ એક જ ગામના બે નામના બોર્ડ મારવા માટે મજબૂર બની ગયા છે આ ગામના જ વતની માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે વર્ષ સુધી ધારાસભ્ય તરીકે શાસન કર્યું હોવાથી કેસરપુરા ગામ સમગ્ર રાજ્યમાં રાજકીય રીતે પણ જાણીતું છે જો સરકારી વિભાગની વાત કરીએ તો માર્ગ મકાન વિભાગનો રસ્તો સાગપાલેના નામથી ચાલે છે જ્યારે રેવન્યુ રેકોર્ડમાં ગામનું નામ કેસરપુરા ચાલે છે જો આજે પ્રાથમિક શાળા બોલાય છે રેવન્યુ વિલેજમાં હો શાકપાળિયા ચાલતું હતું પણ વારંવાર રજૂઆતો થઈ અને નવા રેકોર્ડમાં સુધારો થયો એટલે કેસર પૂરા થયું છે હજુ પ્રાથમિક શાળાઓમાં શાકપાળીયાનું નામ ચાલે છે અને ઘણી જૂની જે એ છે આકારનીઓ એમાં શાકપાળીના નામે જ ઓળખાય છે પણ એ બદલતા બદલતા હવે થોડી ઉણપ રહી ગયેલી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા કેસરપુરા ગામની બહાર સાગપાલિયા ગામ વસેલું હતું પરંતુ કેસરપુરાના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા તે સમયે કેસરપુરા ગામની પાસે વાવ ખોદવામાં આવી તેમાં પાણી આવતા સાગપાલિયા ગામ નવું કેસરપુરા તરીકે વસ્યું જ્યારે રજવાડી શાસનમાં સાગપાલિયા ગામ રેકોર્ડ ઉપર હતું જેથી અહીં પ્રાથમિક શાળા સાગપાલિયા ગામના નામથી બની અનેકવાર રજૂઆત બાદ સાત બાર આઠ અ માં કેસરપુરા ગામ તરીકે નામ ચઢાવાયું આ સ્ટેટના રાજવાડા વખતે અમારું ગામનું નામ કેસરપુરા નહોતું સાકપાડિયા હતું અને એને અહીંયા ત્યાં પાણીની મુશ્કેલી તેને લીધે વડીલોએ અહીં આવીને કેસરપુરા ગામનું નામ જ નહોતું પણ અહીંયા એવા પછીને કાળીડોળી કેસરપુરા કાશીપુરા એક રાશિનો નામ થયા એ બદલ કેસરપુરાનું નામ સ્થાપવામાં આવેલું

એક આદિવાસી નેતા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પણ રહ્યા સતત આ ગામ પ્રચલિત છે છોટાઉદેપુર જિલ્લાનું પરંતુ એક જ ગામના બે નામથી આવનાર બહારથી આવનાર લોકો મુશ્કેલીમાં મુકાય છે ટ્રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર